આપણે કહેવાય ને કે ગુજરાતી ભૂખ્યો તો સુઈ જ ના જાય, ભૂખ્યો સુઈ જોઈએ તો તીખું અને ટમટમ તો અને સ્વાદિષ્ટ જોઈએ, કઈક ચટાકેદાર અને ખવડાવાડા નો ભાવ પણ જોઈએ. એકદમ સાચી વાત. હા, મેઈન વસ્તુ એ છે કે પ્રોફિટ તો એક બાજુ અલગ છે, તમે શું કહેવાય દિલથી ખવડાવશો તો સાહેબ લક્ષ્મી ઓટોમેટિક આવશે. એકદમ છે, લક્ષ્મી તો સાઈડ માં, પણ આપણે સૌથી પહેલા સારું ખવડાવવું. રાઈટ, કોઈની સ્વાદ સાથે ચેડા ન કરો, યાદ તો બિલકુલ ના કરવા. આજે જે કે ને અત્યારે બ્રધર્સમાં મોમોમાં આવ્યો હતા, ખરેખર બહુ મજા આવી. અને દીપુભાઈ હવે આપણે આગળ જશું, હોય આગળ જઈશું આપણે ફ્રીજ બીમાં. સાચવજો ભાજા, તમને કેવું લાગ્યું આજે? મજા આવી ને? અને અમને પણ અત્યારે મોમોસ ખાધા હતા ને, આપણા રેગ્યુલર વિડીયો જોયો છે, બહુ મજા આવી. એકદમ હમણાં શું કેતા હતા તમે અમને? રાત્રે શું કરે? રાત્રે 2 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી તમારા વિડિયો જોઉં. અચ્છા, પછી મને કહે કે બીજે દિવસે આવું બનાવ, એટલે પછી હું એવું બનાવું નહીં, એ મને ખાવા લઈ જાઉં. ખાવા તમે બનાવો નહીં? બનાવવું જોઈએ ને તમારે? ના બનાવાય, એવું આવડે નહીં, એવું બને નહીં, બની જાય પછી પાછું બીજી વાર બનાવવું પડે. તો તમે કઈ એવી ફરમાઈશ કરી હતી કે તમને એવું? તો તમારું મહેમાનતુરી અંદર પેલું લિમિટેડ બનાવે છે, ફેમિલી સાથે જોઈએ છે, પણ બહુ મસ્ત વિઝિટ છે. થેન્ક યુ સો મચ, બસ જોતા રહેજો, ખાતા રહેજો આવી રીતના. થેન્ક યુ. સિટી સ્ટોર માં ઘણા બધા મિત્રો એ વિડીયો જોયા હશે, આજે આપણી સાથે જોડાઈ ગયા છે. તમારું નામ અને પરિચય આપી દેજો. મારું નામ છે કરણ. યસ, હું કામ કરું છું સિટી સ્ટોરમાં, અને કમલેશભાઈ ને પહેલી વાર મળી લઈને થોડોક સિરિયસ અને થોડોક નર્વસ થઈ ગયો છું. કે મોટા સ્ટાર છે. ના બાપુ, અમે અમે કહેવાય ને કે ફૂડ ને આમ ખાઈ અને માણીએ, અને તમે પણ બહુ સરસ મજા અમદાવાદ. અમે તમારે અમારે તમારી કોપી મારવી પડે યાર, ઘણી બધી અમે. હા, રિયલ માં પૂછો ને, હું સિટી શોર ના વિડીયો જોતો હું તો, અને એક્ચ્યુઅલી મારા છોકરાઓને અમે ફૂડ ફેસ્ટિવલ માં લીધો, એમની જોડે મળવા આવ્યા હતા. મેં ફૂડ ફેસ્ટિવલ ના જોયું. અચ્છા, પણ ખરેખર તમે બહુ અદ્ભુત કામ કરી રહ્યા છો. મારી તમને એક એવી ઈચ્છા છે કે તમે અમદાવાદ તો કરી રહ્યા છો, એવું દરેક અલગ અલગ સિટીમાં પણ હવે આવો, અને સ્વાગત છે તમે. જો કદાચ મોરબી આવો તો મારા માટે બહુ સારું એવું રહેશે. ચોક્કસ ચોક્કસ. અને કઈ મોરબી બાજુ આવવાનું થયું એટલે સૌથી પહેલો ફોન લાગશે કમલેશભાઈ ને. થેન્ક યુ થેન્ક યુ. પહેલો વિડીયો એમની સાથે કરીશું. બિલકુલ બિલકુલ, એટલે દરેક અલગ અલગ સિટીના તમે વિડીયો કરો, આખું સિટી ગુજરાત કરી નાખો. સિટી શોર તો ખરું જ, આપણું સિટી ગુજરાત કરી નાખો, એટલે દરેક અલગ લોકોને અમને લાભ પણ મળે. કારણ કે તમે જે ગોતીને લઈ આવો છો એક એક એવી એવી જગ્યાઓ, હિડન પેલેસ કે જેનું કોઈ કોઈને ખબર જ નથી, અને અત્યારે ઘણું બધું લોકોનું નામ પણ થઈ ગયું છે એમનાથી, ઘણો બધો ફરક પડે. કારણ કે તમે વિડીયો બનાવ્યા પછી બીજા લોકો એમને ફોલો કરતા હોય છે, તમે પછી તમે જાય અમે જાય પછી અમને જોઈને બીજા લોકો જાય, એટલે એમને ઘણી બધી એક મોટી એક પ્રમોટ થતું હોય છે અમને, એટલે બહુ મોટો ફાયદો થતો હોય છે. તમે બહુ મોટું સેવા કાર્ય કરી રહ્યા. થેન્ક યુ સો મચ, બસ આવું કાર્ય કરતા રહેજો. થેન્ક યુ થેન્ક યુ સર, બહુ મજા આવી. ચાલો ઓકે, થેન્ક યુ. કેમ છો ભાઈ, શું કહેતા હતા? મોઢામાં પાણી આવી જાય છે. તમારું જે પ્રેઝન્ટેશન હોય છે ને, કે જૂનાગઢના કે આપણે જલેબી ખાવી કે ગાંઠિયા ખાવા કે ગુજરાતી થાળી, ભાવનગરમાં જઈને આ ખાવું, જામનગરમાં આ ખાવું, બોમ્બે જઈને તમારે આની સેન્ડવિચ ખાવાની, સાહેબ જલસો તો તમે યુટ્યુબ પર પડાવી દો કે તે ટાઈમે એવી ભૂખ લાગી જાય મોઢામાં પાણી આવી જાય. રાત્રે ડબ્બા ખંગેરવા પડતા. ફેટ બોય છે ને, ફેટ બોય. ઘણી વાર એમ થાય કે મોરબી જેવી દાબેલી ક્યાં મળશે સાહેબ? આવો આવો, મોસ્ટ વેલકમ છે ને બધી જગ્યાએ. આમાં શું કે દિલથી ખવડાવો ને એટલે એ લોકોનું ચાલે છે. ના ના સર, એકદમ સાચી વાત કીધી. અને આપણે કહેવાય ને કે ગુજરાતી ભૂખ્યો તો સુઈ જ ના જાય, ભૂખ્યો સુઈ જોઈએ તો તીખું અને ટમટમ તો અને સ્વાદિષ્ટ જોઈએ, કઈક ચટાકેદાર અને ખવડાવાડાનો ભાવ પણ જોઈએ. એકદમ સાચી વાત. હા, મેઈન વસ્તુ એ છે જી કે પ્રોફિટ તો એક બાજુ અલગ છે, તમે શું કહેવાય દિલથી ખવડાવશો તો સાહેબ લક્ષ્મી ઓટોમેટિક આવશે. એકદમ છે, લક્ષ્મી તો સાઈડ માં, પણ આપણે સૌથી પહેલા સારું ખવડાવવું. રાઈટ, કોઈની સ્વાદ સાથે ચેડા ન કરો, યાદ તો બિલકુલ ના કરવા. રાઈટ, થેન્ક યુ સો મચ, બધાને ખવડાવતા રહેજો. થેન્ક યુ સર, અને આ રીતે આવતા રહેજો. ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ. દિલ તો બચ્ચા હે જી, બહુ મસ્ત કોન્સેપ્ટ છે, બહુ જગ્યા સરસ છે, અને હમણાં ટૂંક સમયમાં ચાલુ થઈ છે ને જગ્યા? પહેલી જુલાઈએ ચાલુ થઈ, પહેલી જુલાઈથી ચાલુ. ઓકે, ટોટલ 31 ફૂડ સ્ટોલ્સ છે. હા હા, ડિસ્કો ટેક છે. ઓકે, વીઆઈપી લોન્જ છે. અચ્છા, ગેમ ઝોન છે, બધું જ એક જગ્યા. વરસાદ પૂરો થાય એટલે આખું ફ્લી માર્કેટ બનાવી રહ્યા છે. અચ્છા, અને સૌથી વધારે કે 1100 માણસ બેસી શકે ને એટલી જગ્યા છે સાહેબ.
ઓકે પણ બહુ મસ્ત જગ્યા છે મજા આવી આજે અહીંયા સાહેબ બીજો કોન્સેપ્ટમાં એવું રાખ્યું છે કે નાના છોકરાથી માંડીને સિનિયર સિટીઝન વડીલો સાથે આવે બધાને એને શોપિંગ ફન અને ફૂડ આ બધું એક જગ્યાએ એમને ભાવતું ભોજન મળી રહે જેને જે ભાવતું એ બધી જ અહીંયા વ્યવસ્થા કરે અચ્છા વેરી ગુડ જી અને યંગસ્ટર માટે ડિસ્કોટેક બનાવેલો છે ઓકે અહીંયા વાજળ છે ને એ બધું ફ્રી ઓફ મને કેનો ચાર્જ ફ્રી ઓફ ચાર્જ છે પછી ચાર્જિસ ચાલુ છે ફ્યુચરમાં એનો ચાર્જ ચાલુ થશે ઓકે ત્યાં સુધી લાભ લઈ લઈએ હવે જ્યાં સુધી લાભ થેન્ક યુ હલો દીપુભાઈ તમે આવશો એટલે બપોર પછી થયું કે શું આજે બધા શું ડિસ્કો માં કોણ માસ્ટર કોણ છે આજે શું નામ છે હેતાંશુ વાહ ગુજરાતી તો ભાઈ પહેલેથી ડાન્સર જ હોય યાર બધાને કા તો ડાન્સ કરાવે કા તો કરે નહી અને એના મામા છે જગ્યા જોરદાર જગ્યા છે જો ખાલી અને રાત્રે જ વરસાદ આવે દીપુભાઈ શું છે આપડે કીધું ત્રીજો દિવસ હેટ્રિક થાય છે રાત્રે જ પાછો વરસાદ આવે એકચુઅલી 10 વાગ્યા પછી આવ્યો તો બહુ સારામાં સારું થઈ ગયું 9:30 વાગે આવ્યું 9:30 વાગે આવી ગયું